નમસ્કાર મિત્રો, મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું, આજે તારીખ 19 જૂનથી લઈને 29 જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, ચોમાસું ક્યાં પહોંચ્યું છે, ગુજરાતમાં આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે, ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કેટલું રહેશે, અરબી સમુદ્રની એક સિસ્ટમ બની રહી છે જે ગુજરાતને અસર કરશે, દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારત અને ગુજરાતના પણ અનેક વિસ્તારમાં આવનારા દિવસોમાં વરસાદની શક્યતા છે. પ્રથમ મિત્રો વાત કરીએ તો અત્યારે જ્યારે ચોમાસું ગોકળગાયની ગતિ આગળ વધી રહ્યું છે ત્યારે 31 મેના રોજ ચોમાસાએ દસ્તક આપી દીધી હતી, પરંતુ ત્યારબાદ 18 અને 19 જૂન સુધીમાં ચોમાસું હજુ પણ આગળ નથી વધી રહ્યો, જેમાં જે ચોમાસાની જે ટ્રફ રેખા છે તેની ટ્રફ રેખામાં એ આગળ વધતું દેખાતું નથી. એટલે કે મિત્રો હજુ પણ ચોમાસું સ્થગિત છે, જેમાં વલસાડ અને નવસારી સુધી ચોમાસું અટકેલું છે, પરંતુ આગામી તારીખ 20 અથવા તો 21 જૂનની આસપાસ ચોમાસું આગળ વધે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ત્યારે મિત્રો બીજી તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે, જેમાં મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી એક વરસાદની ટ્રફ રેખા સર્જાઈ ગઈ છે, જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત અને ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા વર્ણવવામાં આવી છે. હવે મિત્રો આ વાત થઈ ચોમાસાના આગમનની, હવે વાત કરીએ તો આજે તારીખ 19 જૂન છે, તો આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારો જેમાં ભાવનગર અને અમરેલી ઉપરાંત ગીર સોમનાથના પણ કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે. આજે મોડી સાંજ બાદ સૌરાષ્ટ્રના અનેક ભાગો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. તમને મિત્રો વિસ્તારો પ્રમાણે પણ તમને જણાવીશું, પરંતુ આ એક 19 તારીખનું સેટેલાઇટ ઇમેજ છે, જેમાં ભારત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ ગયો છે, જેમાં સીધે સીધી જે ગરમી પડતી હતી તેમાં પણ આપણને સામાન્ય રાહત મળી રહી છે. 19 તારીખની વાત કરીએ તો આજે મિત્રો પવનની ખાસ વાત કરીએ તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનનું પ્રમાણ વધારે રહેશે, જેમાં 35 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ પવનનું પ્રમાણ 30 થી લઈને 35 કિલોમીટરની આસપાસ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં પવનને કારણે ધૂળની ડમરીઓ વધુ ઉડે અને એક મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય તેવી શક્યતા છે. બીજી તરફ મિત્રો અરબી સમુદ્રના ભેજવાળા પવનો ગુજરાતને મળી રહ્યા છે, આંશિક વાદળોનો રાઉન્ડ છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં અનેક વિસ્તારમાં બફારાનો અહેસાસ થશે, જેમાં મહત્તમ તાપમાન 40 થી લઈને 42 ડિગ્રી અથવા તો તેનાથી પણ વધારે જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. અત્યારે મિત્રો કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદ પડ્યો નથી, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ થઈ ગયો છે, દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વરસાદ થઈ ગયો છે. આજ રોજ મિત્રો ગુજરાતના પૂર્વ તરફનો વિસ્તાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેશે. હવે મિત્રો આવનારી સ્લાઇડમાં તમને દર્શાવીએ તો આગામી તારીખ 28 અથવા તો 29 જૂન સુધીમાં ગુજરાતના અંદાજિત કહી શકાય કે 80% વિસ્તારોમાં વરસાદ મળી જાય તેવી શક્યતા છે, એટલે જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. તારીખ 28 અને 29 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છનો પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારોમાં જોરદાર વરસાદ થાય તેવી શક્યતા છે. એટલે અમારા અંદાજ મુજબ 60 થી લઈને મિત્રો 80% વિસ્તારમાં વરસાદ થાય તેવી શક્યતા છે. થોડું વરસાદનું પ્રમાણ પ્લસ માઇનસ વેરિએશન રહી શકે તેવી પણ શક્યતા છે, પરંતુ મિત્રો તારીખ 25 થી લઈને 29 જૂન સુધીમાં જે વરસાદ થશે તે ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટીવાળો વરસાદ થશે, વીજળી પણ પડવાના ચાન્સીસ વધી જશે, એટલે થોડા અત્યારથી જ સાવચેત રહેજો. અને આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે ગૂગલ પ્લે સ્ટોર ઉપર દામિની નામની સરકારી એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લેજો, ચોમાસા પૂરતી ડાઉનલોડ કરી લેજો, જેથી જ્યારે પણ આવી રીતે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યારે તમને 7 મિનિટથી લઈને 21 મિનિટ પહેલાં તમને વરસાદનું એલર્ટ આપી દેતા હોય છે, એટલે મિત્રો તમને થોડું વીજળીથી પણ તમે બચી શકો છો. હવે મિત્રો આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી છે તે રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી એક મેપના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. હવે મિત્રો તારીખ 19 તારીખથી જાણી શકો છો કે વરસાદનું પ્રમાણ ગુજરાતમાં કેવું રહેશે. હવે આપણે એક સ્ક્રીનને સ્ક્રોલિંગ કરીને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વરસાદની કેટલી શક્યતા છે. જોઈ શકો છો કે 19 તારીખે દક્ષિણ ગુજરાત ઉપરાંત
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. આવનારા દિવસોમાં અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમનું પ્રમાણ વધારે થાય, જેમાં મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટ્રફરેખા, દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારત, મધ્ય ભારત અને ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે. હવે મિત્રો, છૂટોછવાયો વરસાદ ગુજરાતના અનેક વિસ્તારમાં વધવાની પણ શક્યતા હાલ દેખાઈ રહી છે. એટલે કે મિત્રો, આવનારી તારીખ કહી શકાય કે 23-24 તારીખ બાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય અને ચોમાસું પણ આગળ વધી જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો કે મધ્ય ભારતથી લઈને કેરળ સુધી અનેક વિસ્તારમાં વરસાદ આવનારા દિવસોમાં દેખાશે. ગુજરાતમાં પણ મિત્રો, ભલે અત્યારે સેટેલાઇટ બેઝના માધ્યમથી આપણને ખ્યાલ ન આવે, પરંતુ તારીખ 23-24 જૂન બાદ ધીમે ધીમે ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ જોવા મળશે. સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે. કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું મળશે, પરંતુ કચ્છમાં પણ વરસાદ મિત્રો 29 જૂન પહેલાં આવી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે આપણે કચ્છ અને ઉત્તર ગુજરાતના મિત્રોએ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. આપણને 28-29 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ આવી જશે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને તો આ વરસાદનો લાભ જલ્દીથી મળવાનો છે, કારણ કે ચોમાસું આપણને ખ્યાલ છે કે દક્ષિણથી ઉત્તર તરફ આગળ વધતું હોય છે અને સૌથી વધારે પ્રભાવિત થનારા વિસ્તારો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પ્રથમ હોય છે. એટલે મિત્રો, જે તે વિસ્તારમાં વરસાદની શક્યતા દેખાશે. તારીખ 27-28 તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે. તમે જોઈ શકો છો કે ગુજરાતના અંદાજિત 50-80% વિસ્તારમાં વરસાદનું પ્રમાણ આપણને આવનારા દિવસોમાં જોવા મળનારું છે. એટલે મિત્રો, એક વરસાદને લઈને ચિંતાના બિલકુલ સમાચાર નથી. અત્યારે એક ગરમીનો માહોલ છે, આ વાતાવરણ ખુલ્લો છે, એટલે આપણને આ વાત સત્ય નહીં લાગે. પરંતુ મિત્રો, ચિંતા ન કરશો, 29 જૂન સુધીમાં ગુજરાતના અંદાજિત 50% વધારે વિસ્તારોમાં વરસાદ થઈ જવાનો છે. એટલે આપણે એક વરસાદને લઈને ચિંતાના કોઈ સમાચાર નથી. તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.